કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? તો હવે આપણો આજનો વિષય છે ગુજરાતી લેખ વિષયાંક વિષયાંક છે જંગલ બુક ની અંદર ગીતો જોયા, પ્રશ્નોના જવાબ પણ જોયા, ગયા તાસમાં પક્ષી વાળું ગીત જોયું, ચકલીનું માળા બનાયા, ઢંગ ઢાળ વગેરેના એ ગીત જોયું, એના પરથી પ્રશ્નોના જવાબ પણ જોયું. એ સિવાય ઘણા બધા પ્રશ્નોના જવાબ આવે, ખાલી જગ્યા પણ આવે, બરાબર. હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તે શબ્દોની અંતાક્ષરી છે. આપણે પિક્ચરના ગીતોની અંતાક્ષરી રમીએ છીએ, એ આપણને ફર્સ્ટ ક્લાસ આપે છે કે કદાચ તો પરથી ગીત ચાલુ થયું હોય, છેલ્લો જે અક્ષર આવે એના પરથી ગીત ચાલુ કરવા, આવું આપણે રમીએ છીએ. પણ શબ્દોની અંતાક્ષરી આપણે રમતા નથી, તો આજે તે શબ્દોની અંત કડી રમવાની છે. એટલે આપણે મળભર શીખવાનું છે અને લખવાનું પણ છે. તો દરેક વિદ્યાર્થી નોટ કાઢો, ગયા તાસમાં જે લખ્યું છે એમાં નીચે જગ્યા હોય તો લખી શકાય, ન હોય તો નવા પેજ ઉપર સૂચના માંગવાની. સૂચના લખાઈ ગયા પછી નોટ વચ્ચે પેન્સિલ રબર મૂકી નોટ બંધ બોર્ડ ઉપર ધ્યાન. નીચે આપેલ શબ્દની અંત કડી લખો. આવી સૂચના લખી કા નીચે આપેલ શબ્દની અંત કડી લખો. બહુ સારી વસ્તુ છે. મેં શબ્દ લખ્યો અહીંયા રમકડું, એના પરથી આપણે બે શબ્દ લખવા. કેવી રીતે તો સાંભળો, મેં શબ્દ લખ્યો છે રમકડું, છેલ્લે કયો અક્ષર આવ્યો છે એની નીચે લીટી દોરી દે, ડુ, ડુ ને ડ સમજો, શું આવ્યો છે ડ, ભલે ડુ રહ્યો પણ લખવાનો ડ પરથી, લખવાનો સેના પરથી ડ, તો શું લખીશું ડ પરથી? હવે અહીંયા છેલ્લો અક્ષર કયો આવ્યો? લુ. લખવાનું સેના પરથી? ર પરથી, તો શું લખીશું? ર થ. કોઈ પણ લખી શકાય. અહીંયા છેલ્લો અક્ષર ડ આવ્યો તો ડ પરથી ડમરુ, ડુંગર, પછી ડાહ્યો, પછી એના પછી જે છેલ્લો અક્ષર આવે એના પરથી બીજો શબ્દ લખો. હવે અહીંયા રથ ર આવ્યો તો રથ, રવૈયું, રમકડું, એ તો અહીંયા લખેલું છે, રતન, રવૈયો, ગમે તે લખી શકાય. ખ્યાલ આવી ગયો? ફરી સમજાયો, પહેલો શબ્દ જે લખ્યો છે એમાં છેલ્લે જે અક્ષર આવેલું છે એના પરથી એક બીજો શબ્દ લખવાનો, અહીંયા પહેલો શબ્દ લખાઈ જાય પછી છેલ્લો જે અક્ષર આવ્યો છે એના પરથી
બીજો શબ્દ લખો. ત્યારબાદ છેલ્લો અક્ષર આવ્યો ડ. હવે શીખવાનું શું શીખીશું? ર પર બોલો. ર જા ઈ શું શબ્દ લખ્યું મેં? ર જા ઈ છેલ્લો અક્ષર કયો આવ્યો? ઈ પરથી શું લખીશું? ઈ ય ર તલવાર રચાઈ ઈય. ત્રીજું એકનો એક આલ્ફાબેટ આવતો નથી. ડ ફ લી લ પરથી લાલ ડફલી લ પરથી લાલ ફરી લો આવ્યો. લીલો ડફલી લાલ લીલો છેલ્લો લો લાલ લ લી. ધ્વજ જબર જંગ ગબર ગધેડું ધ્વજ જગ ગધે. આ જ છે એટલે જગ, ગ છે એટલે ગધે. ચલો બકરી બ પરથી બકરી બોર બાબર પછી રી પરથી રી યાની ર પરથી. ચલો ર પરથી કયો શબ્દ આવશે? બોલો. રજાઈ આવ્યું રવૈયું રવૈયા. શું આવ્યું? રવૈયા. ગોતાવી બકરી રવૈ. ચલો પાંચમા ખ્યાલ આવી ગયો. રમકડું ડબરું રથ તલવાર રજાઈ ડફલી લાલ લીલો ધ્વજ જગ ગધે રકાકી બકરી રવૈયા રવૈયું રમકડું રજવાડી ગમે તે લખી શકાય. ખબર પડી ગઈ? જે શબ્દ આપ્યો હોય એના છેલ્લા અક્ષર પરથી શબ્દ લખવાનો. અહીંયા તમે જે જાતે શબ્દ બનાવીને લખો એમાં પણ જે છેલ્લો અક્ષર આવે એના પરથી શબ્દ બનાવીને લખવા. ચલો હવે ફરી
છ ઊંટ ચાલો છેલ્લો અક્ષર ટ શું લખીશું ટપાલ અહીંયા કયો અક્ષર આવ્યો લ લસણ બરાબર ઊંટ ટપાલી લસ સા બોલો છેલ્લો અક્ષર શું છે દ દ પરથી વાક્ય લખીશું દડો દડો ડ નીચે લખી કરો હવે શું લખીશું ડમરો ડમરો એ ડમરો છે ને એક છોડ છે એ ડમરો સુગંધ આપે છે ભગવાનને ચડે છે એ ડમરો આપણા શું કામમાં આવે તો ભાવ આપણા કાનમાં દુખાવો થતો હોય તો ડમરાને મસળી એના કાનમાં ટીપા નાખી દઈએ તો કાનમાં દુખાવો મટી જાય છે એને કહેવાય ડમરો શું કહેવાય ડમરો ઓકે ચાલો હવે મગર છેલ્લો અક્ષર આવ્યો ન ચાલો હવે ન પરથી બોલો રા જુ લા ન પરથી શું લખ્યું તમે રાજુ લા છેલ્લો અક્ષર આવ્યો લ ચાલો ના પરથી બનાવો લખ શું બનાવ્યું તમે લખ મગર છેલ્લો અક્ષર આવ્યો ડ ડ પરથી રાજુલા અને લ પરથી લખ ન થળીઓ છેલ્લો અક્ષર કયો આવ્યો ય ય પરથી યતી ય પરથી યતી પછી આપણે યતી લખવાનું થાય એટલે આવું લખી દે પતિ ને પાડી દે હવે અહીંયા છેલ્લો કયો આવ્યો ટી કયો આવ્યો ટી ચલો તો પરથી શું લખશું તપેલી લખ્યું તપેલી થયો તપેલી દસ નંબર ચલો નખ છેલ્લો અક્ષર આવ્યો ખ પરથી ખટા રો અહીંયા આવ્યું રો ખો પરથી શું લખીશું રોટલી નખમાં છેલ્લે આવ્યું ખ ખ પરથી લખ્યું ખટારો રો આવ્યો રોટલો રથ રમકડું રવૈયો રમતા રેવા ગમે તે લખી શકાય પણ રથી જ લખવા ઊંટ
ચપાટી, લસણ, મરચ, દડો, ડમડો, મગર, રાજુલા, લખ, ઠળિયો, પિયતી, તપેલી, નખ, ખટારો, રોટલી. આ 10 મેં તમને સમજણ પાડી દે કર. વર્કશીટમાં એવું ના હોય કે આ 10માંથી જ હું પૂછું. કોઈ પણ શબ્દ પૂછી શકો, તમારે 2 શબ્દ બનાવવા. કેવી રીતે અંતકડી લખાય ફરી સમજો. જે શબ્દ આપ્યો હોય એનો છેલ્લો અક્ષર આવે એના પરથી નવો શબ્દ લખો. એ નવા શબ્દમાં છેલ્લો અક્ષર જે આવે એના પરથી બીજો નવો અક્ષર લખો. એમ કરીને આ અંતકડી પૂરી થાય. આ તમારે નોટમાં સારા અક્ષરે લખી. ચલો હવે નવું કંઈક શીખવાનું છે. ચલો સૂચના માંગુ. નીચે આ પેન પ્રાણીઓના નામ લખો. નીચે આપેલું માંગ્યા મુજબ નામ લખો. નીચે આપી માંગ્યા મુજબ નામ લખો. આમાં કંઈ પણ આવી શકે, પક્ષીના નામ, પ્રાણીના નામ, શાકભાજીના નામ, બધા નામ આવી શકે. આજે આપણે કંઈક અલગ શીખવાનું છે. પોટથી પાણી પીતા પ્રાણી. આપણે બધા પ્રાણીઓ જોયા છે, પણ પ્રાણી કેવી રીતે પાણી પીવે એ આપણને ખબર નથી. હોઠથી પાણી પીવે છે કે જીભથી પાણી પીવે છે એ આપણને ખબર નથી. અહીંયા હોઠથી પાણી પીતા પ્રાણીના નામ લખવાના છે. ચલો તો પહેલાં લખીશું ગાય, ભેંસ, બકરી. ઊંટ, ઘોડો, બાંદર. ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડો અને બાંદર.
આ બધા જ કે છે પાણી પીવે છે, ઓરથી પાણી પીવે છે. બરાબર. હવે બીજું જીભથી પાણી પીતા પ્રાણી. કેવી કુદરતે કારીગરી બનાવી છે ભગવાને. કેટલાક પ્રાણી હોઠથી પાણી પીવે, કેટલાક પ્રાણી જીભથી પાણી પીવે. બરાબર ને. કૂતરાને જોયું હશે, બિલાડીને જોઈ હશે, આપણે શિયાળને તો જોવા નથી ગયા, દીપડાને જોયો હશે, વાઘને જોયો હશે, સિંહને જોયો હશે, એ બધા જ જીભથી પાણી પીવે છે. ચલો તો લખીશું, કૂતરો બિલાડી શિયાળ વાઘ સિંહ જીભથી પાણી પાણી પીતા પ્રાણીઓ કયા? કૂતરો બિલાડી શિયાળ વાઘ સિંહ અને દીકરો. એવી રીતે હોઠથી પાણી પીતા પ્રાણીઓના નામ ગાય ભેંસ બકરી ઊંટ ઘોડો અને વાઘ. બરાબર. હવે હું એવું પૂછી શકું ત્રીજો વિભાગ પાણી પક્ષીના નામ. એવું ના હોય બે બે નામમાં પણ પૂછી શકો, ચાર ચાર નામ પણ પૂછી શકો. હવે મેં અહીંયા લખ્યું પક્ષીના નામ, તમે કોઈ પણ પક્ષીના નામ લખી શકો. ચકલી, કાગડો, મોર, ઉપર, ગુવા. એ સિવાય તમારે જેટલા પણ લખવા હોય એટલા નામ લખી શકો. હવે આ જંગલી પ્રાણીના નામ. જંગલી પ્રાણીના નામ કયા? વાઘ સિંહ વરુ ચિત્તો શિયાળ. બરાબર. એવી રીતે પાલતુ પ્રાણી ગાય ભેંસ પાળી શકાય એના નામ લખવાના, બકરી ઘોડો ઊંટ. આવી રીતે બે બે નામ હું પૂછી શકું કે હોઠથી પાણી પીતા પ્રાણીના નામ, જીભથી પાણી પીતા પ્રાણીના નામ, ચકલીના નામ, પક્ષીના નામ, જંગલી પ્રાણીના નામ અથવા પાલતુ પ્રાણીના નામ. પાંચ મિનિટમાં પાંચ પ્રશ્નો પૂછી શકો. બરાબર. આ નોટમાં લખી દેવાનું. આજે આપણે શીખ્યા શબ્દની અંત કડી અને વિવિધ પ્રાણીઓના નામ લખતા શીખ્યા. માગ્યા મુજબ લખતા શીખ્યા. આ પાઠ અહીંયા આજે પૂર્ણ થાય છે. લેસ પાઠ ચાર જંગલ બુક આજે પૂર્ણ થાય છે. નેક્સ્ટ ક્લાસમાં નવો પાઠ ચાલુ કરીશું. ત્યાં સુધી
જેને કંઈ લખવાનું બાકી રહ્યું હોય તો વિડીયો જોઈ કમ્પ્લીટ કરી લખાણ પૂર્ણ કરી દેજો. આ તાસ હું અહીંયા પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. ફરી ઓમ.